નારાજગી વિરોધ પ્રદર્શિત કરી ક્ષત્રિય કલેકટરને આવેદનપત્ર આપી ચૂક્યા છે રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી યથાવત છે કહેશો અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લામાં આવે આપણું આવેદન આપણા આવેદનની રણનીતિ છે સાથે સાથે આંદોલન જે છે તે પ્રસરી રહ્યું છે શું કેશો આવેદનપત્ર તો અમે લગભગ ગુજરાતના તમામ તાલુકાના જિલ્લામાં આપવાની પ્રક્રિયા પૂરું કરી દીધી છે અત્યારે જિલ્લામાં સંમેલનો ચાલી રહ્યા છે ગઈકાલે અમારું સંમેલન પાંચમું સંમેલન ધંધુકા હતું અને દસમી તારીખે અમારું મહાસંમેલન પાટણમાં છે અને પાટણ પછી તરત અમારું સંમેલન એ સાબરકાંઠામાં થશે અને જેમાં આજુબાજુના બધા જિલ્લાઓને અમે આવરી લઈશું અને એ સંમેલનની જાગૃતિ રૂપે જે અમે રાજકોટમાં જે મહાસંમેલન કરવાના છીએ એની પૂર્વ તૈયારી થઈ રહી છે અને અમારો લોકશાહી ડબે વિરોધ હજુ પણ ચાલુ છે હજુ આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ ને વિનંતી કરું છું કે તમે મીડિયામાં પણ આક્રોશ જોઈ રહ્યા છો ગામે ગામ તમારા નો એન્ટ્રીના બોર્ડ વાગી ગયા છે ખાસ કરીને રૂપાલાની ઉમેદવારી રદ થાય તેવી માંગ આપણે શરૂઆત કરી રહ્યા છે પરંતુ ક્યાંક ક્યાંક રૂપાલાએ તો ફોર્મ ભરવાની પણ જાહેરાત કરી દીધી છે તો હવે ની આપણી શું રણનીતિ રહેશે એ લોકોએ એવું સૂત્ર આપ્યું છે કે ભાજપ રૂપાલા અડીખમ ને ભાજપ મક્કમ તો એની સામે ક્ષત્રિય સમાજ પણ અડીખમ અને ક્ષત્રિય સમાજ પણ મક્કમ છે કે આ લડાઈ જે લેવલે લડવાની થશે ઉમેદવારી પત્ર પાછું નહીં ખેંચાય તો સાતમી તારીખે મતદાન છે સાત પાંચ બે હજાર ચોવીસ અને ક્ષત્રિય સમાજ ત્યાં સુધી તમામ સમાજોને સાથે લઈ અને મતદાન સુધી લડી લેશે આગળની શું રણનીતિ હશે ઉમેદવારી પત્ર પછીની એ આપ મીડિયાના મિત્રોને જરૂરથી જાણ કરીશું પાંચ લાખ ક્ષત્રિય સમાજના લોકોને ભેગા કરવાની વાત છે મહાસંમેલન અમે સંકલન સમિતિ ને કોર કમિટી મળીશું આ તો વ્યૂહરચના ચાલતી હોય કે સામે શું વ્યૂહરચના આવે એની સામે અમારે શું વ્યૂહરચના ઘડવી એટલે અમે સંમેલન કરવાના છીએ પણ એ ક્યારે કરીશું કઈ જગ્યાએ કરીશું શું કરીશું એ રણનીતિ હું આપને અત્યારે નહીં કહી શકું

અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો અનોખો વિરોધ કરાયો છે વિવાદિત નિવેદન બદલ ક્ષત્રિય સમાજ બોયકોટના બેનરો લગાવી વિરોધ કરશે સામાજિક સંસ્થાઓ અને પરિવાર ઘરમાં રહી મહાઆરતી કે મીણબત્તી પ્રજ્વલિત કરી દેખાવો કરશે રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા વડીલો યુવાઓ અને માતા બહેનોને આહવાન કરાયું છે બાવીસ માર્ચે રૂપાલાએ જે અમારી નારી સન્માનનું અપમાન કર્યું છે એના માટે અમે ક્ષત્રિયાણીઓ કોઈ સહન નહીં કરી શકીએ અને અમે બધી ક્ષત્રાણીઓ આજે એવા મેદાનમાં ઉતરી ગયા છે પણ જો રૂપાલાને ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમારાથી જે કાંઈ બનશે ને બધું અમે કરી ચૂકશું પણ રૂપાલાની ટિકિટ રદ થવી બહુ જરૂરી છે અમારા માટે વડોદરા સમાચાર રાજસ્થાન ક્ષેત્રીય સમાજ નું સંમેલન યોજાયું જેમાં ક્ષત્રિય આગેવાન અને બાડમેર લોકસભાના ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી ઉપસ્થિત રહ્યા હતા રૂપાલાએ કરેલા નિવેદનને રવિન્દ્રસિંહ ભાટીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું નિવેદનને વખોડતા તેમણે કહ્યું કે રૂપાલાને ટિપ્પણીનો જવાબ મતદારો આપશે તો બીજી તરફ અપક્ષ ઉમેદવાર ભાટીએ મોદી સરકારના વખાણ પણ કર્યા રાજનીતિ ટીપ્પણી હંમેશા હર નેતાનો બચવો ચાહીએ

તેઓ જ્યારે ગુજરાત પ્રવાસી છે ત્યારે તેઓ આજે વડોદરાની મુલાકાતે આવ્યા છે અને ખટંબા સ્થિત ક્ષત્રિય સમાજ દ્વારા જે સંમેલન યોજવામાં આવ્યું છે ત્યાં તેઓ અત્યારે હાજરી આપી છે અને આ જે તમે જોઈ રહ્યા છો તેને જે રવિન્દ્રસિંહ ભાટી છે તેમના દ્વારા સંબોધિત કરવામાં આવનાર છે ઉલ્લેખનીય બાબત છે કે આ કાર્યક્રમ જે છે તે અગાઉ મકરપુરા સ્થિત યોજવાનો હતો ત્યારે જે પોલીસ છે તેમના દ્વારા મકરપુરા સ્થિત જે કાર્યક્રમ છે તેની પરવાનગી આપવામાં આવી અને ખટંબા સ્થિત જ્યારે આ કાર્યક્રમ યોજાયો છે ત્યારે જે રાજકીય વિષય પર એટલે કે પરસોત્તમ રૂપાલાના વિષય પર કોઈપણ પ્રકાર ની ચર્ચા ન કરવાની સરસ સાથે જે કાર્યક્રમ છે છે તેને મંજૂરી આપવામાં આવી અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પોતે કહી રહ્યા છે કે અત્યારે આ વિષય પર કોઈ પ્રકારની ચર્ચા જે કરવામાં નહીં આવે પરંતુ આગામી સમયમાં ચોક્કસથી થી પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ જે રણનીતિ છે તે ઘડવામાં આવનાર છે હાર્દિક દીક્ષિત ન્યુઝિન ગુજરાતી વડોદરા માં પરશોત્તમ રૂપાલાનો વિરોધ પહોંચ્યો છે ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામોમાં રૂપાલાના વિરોધમાં લાગ્યા છે બેનરો બેનરો સુરત વિસ્તારમાં લાગ્યા રૂપાલાની ટિકિટ પાછી લો નહીં તો ગામમાં પ્રવેશબંધીનો બેનરોમાં ઉલ્લેખ ક્ષત્રિય સમાજની ચૂંટણી બહિષ્કારની તૈયારી આ તરફ ડીસામાં ગેનીબેન ઠાકોરે પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન અંગે નિવેદન આપ્યું છે ગેનીબેને રુપાલાને નિવેદનને શરમજનક ગણાવ્યું સાથે જ ક્ષત્રિયોના વિરોધને સમર્થન આપ્યું કહ્યું સમાજની દીકરીઓની અસ્મિતા પર સવાલ થયો છે તેને તમને માફ ન કરવા જોઈએ મહિલાની નાતે કોઈ પણ એક નારી શક્તિ તરીકે એ અમારા સમગ્ર જાગીરદાર સમાજની નારી બેન બેટીઓનો નહીં એ સમગ્ર ભારતની બેન બેટીઓનો અપમાન છે અને સમગ્ર ભારતની બેન બેટીઓને એક અસ્મિતા ઉપર જ્યારે એના સામે સવાલ ખડો થાય ત્યારે સ્વાભાવિક છે કે જાગીરદાર સમાજે જેનો આક્રોશ છે એની રૂપાલા જે એક ગુસ્સો છે એ વ્યાજબી છે કે શહીદી વરી હોય તો ગાયો માટે કે મહિલાઓ માટે કે બેન દીકરીઓ માટે છે અને જ્યારે ક્ષત્રિયો ઉપર આ રીતની જ્યારે ક્ષત્રિયોના ઉપર બેન બેટીઓ ઉપર આવા સવાલ ઊભા કરે તો હું માનું ત્યાં સુધી માફીને કોઈ પાત્ર નથી અને હવે વાત કરીએ મહાસંગ્રામની બોટાદમાં આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે આપના શહેર પ્રમુખ મહામંત્રી સંગઠન મંત્રી સહિતના આગેવાનો અને કાર્યકરોએ પક્ષ પલટો કરી કેસરીઓ ધારણ કરી લીધો છે ભાજપના કાર્યાલય પર જિલ્લા પ્રમુખના હાથે આપના નેતાઓએ ભાજપનો ખેસ પહેર્યો કાળુભાઈ રાઠોડ ઓઢભાઈ ધાંધર ઉમેદસિંહ ગોહિલ સાકરિયા સહિતના આગેવાનો અન્ય કાર્યકરો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા સાથે જ કોઈ પણ પ્રકારની લાલચ કે વાયદા વગર પીએમ મોદીની વિકાસ યાત્રામાં જોડાવા ભાજપમાં સંમેલન થયા હોવાની વાત કરી લાભ લાલચ કે આની અંદર કોઈ પણ કમિટમેન્ટ નથી ખાલી આ વિકાસ જોઈ અને અમે પણ કામ કરશું અને બોટાદની જનતાના કામ કરશું એ ભાવના સાથે આજે હું ભારતીય જનતા પાર્ટી મેં જોઈન કરી છે જે આપના ઉમેદવારનો જે આ વિસ્તારને જે કડવો અનુભવ થયો છે કાર્યકર્તાઓને કડવો અનુભવ થયો છે તે જોઈ અને આજે આપના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર પૂરા વિશ્વાસથી જોડાઈ રહ્યા તો ભાજપમાં ફરી વિવાદ લોકસભાના નવા ઉમેદવાર હેમાં જાહેર થયા બાદ પણ પક્ષમાં વિવાદ યથાવત છે પૂર્વ સંચાલન કરે એ ગંભીર નહીં ભાજપમાં કોઈ જૂથવાદ નથી વ્યક્તિ મહત્વકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ રમે છે ઉમેદવારના કાર્યક્રમની પણ અમને જાણ કરાતી નથી પાર્ટીના હામને નુકસાન પહોંચાડવું આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ ની ગેપ છે મેં અમારા મોગડીઓ અમારા પ્રભારીને પણ આ માટે વિનંતી કરી છે કે તમે આમાં ખાસ રસ લો અને બધા કાર્યકર્તાઓનું માન સચવાય બધા સિનિયરોનું માન સચવાય તે રીતે વ્યવસ્થા તંત્ર ગોઠવી ભાજપનું કઈ જૂથ જીવ હું નથી માનતો હું તો એકદમ અંદર

તંત્ર દ્વારા યોગ્ય સમયે યથાસ્વરૂપમાં માહિતી પહોંચતી નથી એ અમારું લખ્યું નથી પણ કાર્યકર્તાઓમાં દિલ જે તૂટે છે એમાં જે નિરાશા વ્યાપે છે એ લાંબે કાયમને નુકસાન કરતા નથી પાર્ટીને કોઈ વ્યક્તિગત પોતાની માન્યતાઓથી કે પોતાના દબાઈથી પાર્ટીને બાદમાં લેવાની આ કોશિશ છે અને આ વસ્તુ ચલાવી લેવાની

તાજેતરમાં એક સભામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે બનાસ ડેરીના નફા અને દૂધ ભાવ વધારાનો નફો પશુપાલકોને મળ્યો નથી તેવો પ્રચાર કર્યો જાહેર મંચ પરથી ગુલાબસિંહ આ નિવેદન આપી પશુપાલકોને સવાલ કર્યો જો કે જાહેર મંચ પરથી જ એક પશુપાલકે કોંગ્રેસ નેતાને જે જવાબ આપ્યો તેનાથી ગુલાબસિંહ હસીને પાત્ર બની ગયા છે પશુપાલકે કહ્યું હા મને તો નફો મળ્યો છે જાહેર મંચ પરથી પશુપાલકના આ જવાબથી કોંગ્રેસ નેતા ગુલાબસિંહ પણ ભોંટા પડી ગયા હતા ચૂંટણીની મોસમમાં હાલમાં ગુલાબસિંહનો આ વીડિયો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો બનાસ ડેરીના નફામાં પશુપાલકોને મળેલા હિસ્સા અંગે કોંગ્રેસના ખોટા પ્રચારમાં કોંગ્રેસના નેતા ખુદ જ ફસાઈ ગયા હતા

જે દૂધ ભરાયું છે છે દૂધના પૈસા આવ્યા અલગ પરંતુ જેટલો દૂધ વધારો મારા ગામમાં બનાસ ડેરી દ્વારા ચૂકવેલ છે પેલો બનાસ ડેરી પત્ર લખે કે તમારે આટલો દૂધ વધારો આવશે અને ત્યારબાદ ઓનલાઈન ગ્રાહકના ખાતામાં દૂધ વધારો આવે તો આ મુદ્દે બનાસદેરી પણ પશુપાલક ને પૂછ્યું કે ભાવ વધારો મળ્યો કે નહીં તો પશુપાલક બહેનોએ પણ હાથ ઊંચા કરી ભાવ વધારા મળ્યા ની ખુશી વ્યક્ત કરી આ વધારો જે આપ્યો તમને બધાને પશુપાલક માતા બહેનોને તમારા ખાતામાં જમા થયો હોય તો હાથ ઊંચો કરીને કો આ તરફ ભાવનગરથી સમાચાર ભાવનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને સાત વિધાનસભામાં ઈવીએમની ફાળવણી કરવામાં આવી ભાવનગર જિલ્લામાં સાત હજાર ચારસો સત્તાણું ઈવીએમનું રેન્ડમાઇઝેશન કરાયું ત્રણસો ચાલીસ કર્મચારીઓ ઈવીએમની ફાળવણી કરાવશે ભાવનગરના એક હજાર આઠસો પિસ્તાલીસ મતદાન મથક છે જેમાં બે હજાર ત્રણસો બે બેલેટ યુનિટ અને બે હજાર ચારસો ને નેવ્યાશી વીવીપેટ મૂકવામાં આવશે ભાવનગર જિલ્લા માટે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે જે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો સેટ છે વીવી પેટ ડોલિંગ બીયુ બીયુ અને સીયુ એનું ફિઝિકલ રેન્ડમાઇઝેશન કરવામાં આવી રહ્યું છે આપણે ધ્યાન છે કે ગયા શનિવારે અમે લોકોએ રાજકીય પક્ષોની હાજરીમાં કોમ્પ્યુટર ઉપર આ રેન્ડમાઇઝેશન અમે કરી દીધેલું તો હાલના જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો વીવીપેટ અને ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે ટ્રેનિંગને લઈને પણ વાત કરવામાં આવી સાત વિધાનસભા ની જે બેઠકો છે લોકસભાની અંદર તે તમામ જગ્યાએ મોકલવામાં આવશે રેન્ડમાઇઝેશન ની પ્રક્રિયા પણ કરવામાં આવી